કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને લોકોની મદદ કરવાના બદલે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। શુક્રવારના દિવસે ભાજપ પ્રવક્તા ઋત્વિજ પટેલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર પર વળતા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે જગદીશ ઠાકોર કોરોનાને લઈને ખોટા ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે અને સરકાર અને સંગઠન લોકોને પડખે ઊભું છે। ગુજરાતમાં 98% લોકોએ પહેલો ડોઝ અને 95% લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે। 15-18 વર્ષના 35 લાખ યુવાનોમાંથી 23 લાખને રસી આપવામાં આવી છે, તેમજ ટેલિમેડિસિન દ્વારા એક્સપર્ટ્સ ડોક્ટર દ્વારા લોકોને મદદ કરવામાં આવી રહી છે। કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર જ્યારે કોરોના વિશેની ભ્રમણાઓ મીડિયામાં ફેલાવી રહ્યા હતા ત્યારે જ એમના નેતા ભરતભાઈ સોલંકી મીડિયામાં ટિકિટ વહેંચણીની વાતો કરી રહ્યા હતા। કુલ મળીને આજ બતાવે છે કે કોંગ્રેસે કોરોનાની વાતને લઈને કેટલી ગંભીર છે। ગુજરાત સરકારની વાત કરું અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વાત કરું તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબના નેતૃત્વમાં સરકાર અને સંગઠન બંને કોરોનાના કાળમાં લોકોની પડખે ઉભી છે। જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે તેમાં ગુજરાતમાં પણ 98% લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે, લગભગ 95% જેટલા લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે અને 15-18 વર્ષના 35 લાખ યુવાનોમાંથી 23 લાખ યુવાનોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે।